नमस्कार विद्यार्थी मित्रों કેમ છો મજામાં આજ ના લાઈવ ક્લાસ ની અંદર આજ ના રિવિઝન બેચ ની અંદર હું jignesh sir gondli આજ તમારું હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર 13 પાર્ટ 2 રિવિઝન પાર્ટ 2 ની અંદર તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે વેલકમ તો फटाफट આપણે સ્ટાર્ટ કરીએ આ લક્ષ્યને સંકલ્પボルકીમ જો દેખાય પણ

વિદ્યાર્થી મિત્રો વિદ્યુત મોટર છે રસ્તા રચના છે ને તમને અહિયાં સ્પષ્ટ થાય છે કે બે બે ચુંબક ચુંબક હોય છે ની વચ્ચે મુક્ત રીતે ભ્રમણ કરી શકે લંબ ચોરસ હોય છે અને ગૂંચળાના બે છેડા તમે અહીંયા જોઈ શકો કે અર્ધ વર્તુળાકાર રીંગ સાથે જોડાયેલા છે અને આ અર્ધ અર્ધવર્તુળાકાર રીંગ સાથે બે બ્રશ જોડાયેલા સંપર્કમાં હોય છે જોડાયેલા નહીં સંપર્કમાં હોય છે અને બે બ્રશ ની વચ્ચે બેટરી જોડાયેલી હોય છે

તો આ વિદ્યુત મોટર નું કાર્ય આપણે સમજી ઉચ કઈ રીતે આ કાર્ય કરશે તો બહુ સિમ્પલ છે જો फटाफट અહીંયા ધ્યાન આપજો ચાલ હવે આપણે કાર્ય સમજી લઈએ બરાબર કાર્ય પદ્ધતિ તો કાર્ય પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો કે કેવી છે કે ભાઈ આ જે લંબચોરસ આકારનું ગૂંચળું છે ને વિદ્યાર્થી મિત્રો લંબચોરસ આકારનું ગૂંચળું બરાબર આ ગૂંચળાની જે ચુંબકીય ક્ષેત્રને લંબ બે બાજુઓ છે ચુંબકીય ક્ષેત્રને લંબ તો ચુંબકીય ક્ષેત્ર છે એન્થિયસ અને એની લંબ બાજુ એ બી અને સી છે હું અહીંયા નામ લખી દઉં એ આ બી આ સી અને આ ડી છે તો અહીંયા જે બળ લાગશે

ધાતુની બે અર્ધ વર્તુળાકાર રીંગ પી અને ક્યુ જોડેલી છે અને અહીંયા એક્સ અને વાય બે બ્રશ જોડેલા છે અહીંયા હવે કળ તમે જોડો ને તો ભાઈ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ છે ને અહીંયા બેટરીના પ્લસ અને માઇનસમાંથી પ્લસમાંથી છે એક્સ બ્રશ દ્વારા પી રિંગને મળશે આના વિશે તમે ડિમાં લેકર દરમિયાન ભણી ગયા છો તો ફટાફટ લઈએ તો હું પેલો પોઈન્ટ અહીંયા લખું છું કે ભાઈ ગુચરાની બે એવી બાજુઓ છે જે ચુંબકીય ક્ષેત્રને લંબ છે અહિયા લખું ભાઈ ચુંબકીય બાજુઓ કોણ છે તો એબી છે અને સીડી છે તો આપણે પ્રથમ અર્ધ પરિભ્રમણ લઈએ છીએ આપણે આ બે ટુકડા ની અંદર આ થિયરી ભણવાની છે બરોબર તો આ આપણે જે ચર્ચા કરીએ છીએ પ્રથમ અર્ધ પરિભ્રમણ ની વાત કરીએ છીએ અર્ધ પરિભ્રમણ થાય છે ત્યારની ચર્ચા કરીએ તો અર્ધ પરિભ્રમણ દરમિયાન આ બે બાજુ ઉપર જ બળ લાગશે કારણ કે આ બે મેં અહીંયા કારણ બતાવી દીધું ચુંબકીય ક્ષેત્રને લંબ છે તો હવે માનો કે તમે વિદ્યુત પ્રવાહ થી આપો છો તો એ બી તારમાં એ થી બી વિદ્યુત પ્રવાહ જાય છે

डाबा हाथ નો નિયમ ફ્લેમિંગ નોટ ડાબા હાથ નો નિયમ લાગુ પાડો ફ્લેમિંગ નો ડાબા હાથ નો નિયમ લાગુ પાડો તો હવે ફ્લેમિંગ નો ડાબા હાથ નો નિયમ લાગુ પાડો તમે ચાલ

પી રિંગ છે હવે વાય સંપર્કમાં આવશે અને ક્યુ રીંગ છે એક્સ બ્રશના સંપર્કમાં આવશે બરોબર તો આવી રીતે જો થાય તો એ ગૂચડું છે પ્રથમ અર્ધ પરિભ્રમણ કરે છે અને એ દરમિયાન અર્ધ પરિભ્રમણ બાદ બાદ હવે એ સ્થાને અને બી છે બરોબર શું બની જાય છે અર્ધ પરિભ્રમણ બાદ બાદ આ જે એબી બાજુ હતી એ સીડીના સ્થાને વહી જશે અને સીડી છે એ બી ના સ્થાને વહી જશે એટલા બદલી થઈ જાય

આનાથી હવે ઉલટું આપણે લખીએ તો હવે બીજું અર્ધ પરિભ્રમણ બીજા અર્ધ પરિભ્રમણ બીજા અર્ધ પરિભ્રમણમાં શું થશે બીજા અર્ધ પરિભ્રમણમાં લંબ બાજુ તો એ બી સીડી જ રહેશે બરોબર છે ગૂચળાની બે લંબ બાજુઓ કઈ છે એ બી અને સીડી તો હવે એ બી અને સીડી ઉપર જ બળ લાગશે પણ હવે એબી માં વિદ્યુત પ્રવાહ પહેલા એ થી બી जातो તો હવે કઈ દિશામાં જશે વેરી ગુડ બી થી એ જશે સીડી માં પહેલા કઈ દિશામાં હતો સી થી ડી તો હવે કઈ દિશામાં જશે ડી થી સી ચલો હવે આ બંને ગૂંચળા ઉપર તમે ફ્લેમિંગ નો ડાબા હાથનો નિયમ ફરીથી લાગુ પાડો ફ્લેમિંગ નો ડાબા કઈક બળ લાગતા બળની દિશા તમે જાણી શકશો તો પેલા એબી બી અંદર ની તરફ હવે એબી ઉપર કઈ તરફ લાગશે બહારની તરફ અને સીડી બહાર ની તરફ હતું હવે કઈ તરફ લાગશે અંદર ની તરફ

પરિભ્રમણ કરશે અને સતત પરિભ્રમણ કરવાથી આપણને કાર્ય મળશે એને કહેવાય યાંત્રિક ઉર્જા યાંત્રિક ઉર્જામાં રૂપાંતર આ સિદ્ધાંત પર કાર્ય કરે આ એની કાર્ય પદ્ધતિ સમજાવી એક્ઝેક્ટલી ટૂંકમાં ને ક્લિયર કાર્ય એટલે ઉર્જા નો થાય તેથી કાર્ય એટલે કાર્ય કરવાની જે ક્ષમતા છે ને એને ઉર્જા કહેવાય અને કાર્ય કરવાના દર ને પાવર કહેવાય ક્લિયર થયું ચાલો તો કમ્પ્લીટલી આ થિયરી સમજાવી ઓકે હવે આપણે આગળ વધીએ ફટાફટ વિદ્યુત ચુંબકીય પ્રેરણ

વસ્તુ એને કહેવાય ગેલ્વેનોમીટર અને જો બેટરી ગાડીને ગેલ્વેનોમીટર જોડી દો તો હવે આ ગુચલું બની જશે બરોબર છે ચાલો તો હવે આપણે જોઈએ કે કઈ રીતે આખી પ્રોસેસ થાય છે આ ગુચલા સાથે આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે અને યાદ રાખજો ગેલ્વેનોમીટર નો દર્શક અંગ છે ને એ વચ્ચે હોય ઝીરો ઉપર વચ્ચે બરોબર ચાલો હા એક માર્ક્સના જે તમને ડીપીપી આપી છે ને દોસ્ત એ તમારી જાતે સોલ્વ કરવાની છે નહીં આવડે ને એવા પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશ અને આજે હું એ ડીપીપીનું સોલ્યુશન મૂકીશ તો તમે એમાં જોજો સોલ્યુશન બરોબર છે ચાલો હવે તમે અહીંયા જોઈ શકો ફેરાડે સાહેબે છે ને આ જે સોલોનોઇડ જે પહેલા તરીકે ઓળખાતું હતું હવે આ ગૂંચડું છે કારણ કે આની વચ્ચે બેટરી નથી ગેલ્વેનોમીટર છે ચુંબકને જ્યારે અહીં નજીક લઈ જાય છે ત્યારે ગેલ્વેનોમીટરનો કાંટો કોણા વર્તન આપીને પાછો ઝીરો ઉપર આવી જાય છે અને હવે ચુંબક જયારે દૂર જાય છે ત્યારે પેલા કરતા વિરુદ્ધ દિશામાં કોણા વર્તન આપીયર લાલ કલર જો એન ધ્રુવ બતાવતો હોય તો આ બ્લુ કલર એસ ધ્રુવ બતાવે આ સાઈડ નો ભાગ એસ ધ્રુવ છે આ બાજુનો ભાગ એન ધ્રુવ છે ડીપીપી તમને લેક્ચરની રેકોર્ડેડ ની નીચે જ મળે ચાલો તો આ છે વિદ્યુત ચુંબકીય ગુચલા ની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો હોય છે બરોબર છે પણ જો ગુચલા કે ચુંબક ને બે ને ગતિ કરવામાં આવે ને તો પ્રેરિત નથી થતું બરોબર છે અથવા તો ચુંબક ની અંદર રાખવામાં આવે છે ગુચલા ની અંદર અને એનું એક રીઝન એક જ છે કે જેઓ ચુંબક એની નજીક નજીક જાય છે ને એમ વધુમાં વધુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાતી જાય છે અને એનામાં ફેરફાર થાય છે ફેરફારનો વિરોધ કરવા માટે આમાં જે મુક્ત ઇલેક્ટ્રોન હોય ને ચોક્કસ દિશામાં ગતિ કરવાનું ચાલુ કરે અને દિશામાં દિશામાં ગતિ વિદ્યુત સર્જન કે જે ધ્રુવ હોય ને એનો વિરોધ થાય જો આ હોય ને તો આ ગુચળાની અંદર કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે તો વિષમ ઘડી દિશામાં કે જેનાથી આ ગુચળું એન ધ્રુવ તરીકે વર્તે એસ નહી એન ધ્રુવ તો એકબીજાને અપા કરશે ને આપણે સતત કાર્ય આપતું રહેવું પડે

ઓકે તો આ પ્રેરણની ઘટના છે તો હવે માનો કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પ્રેરિત થાય જેમ કે ચુંબક નજીક લઈ જાવ છો તો કઈ દિશામાં થશે તો કઈ દિશામાં થશે તો એ જાણવા માટે આપણી પાસે જબરદસ્ત નિયમ છે જેનાથી તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા શોધી શકો છો પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશાને શોધી શકો છો

વાહક ની ગતિની દિશામાં વાહકની ગતિ એટલે કે બી બતાવશે આ શું બતાવશે બરોબર ચાલો ત્યારબાદ આ જે પ્રથમ આંગળી છે જેને આપણે શું કહીએ તર્જની કહીએ ને પ્રથમ આંગળી એને આપણે તર્જની પણ કહીએ છીએ આગળ આપણે લખેલું છે ને ભણેલા છે આને રાખવાની ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર આપણે બી વડે દર્શાવીએ છીએ બી સંજ્ઞા વડે દર્શાવી અને બીજી આંગળી છે એ આપણને આપશે પ્રેરિત પ્રવાહની દિશા પ્રેરિત પ્રવાહ ની દિશા પ્રેરિત પ્રવાહની દિશા એટલે એને આપણે પ્રવાહ છે ને તો પણ આપણે પ્રેરિત કરીએ છીએ એને આપણે આય વડે દર્શાવે છે અને આ છે બીજી આંગળી છે જેને આપણે મધ્યમા તરીકે ઓળખીએ છીએ ચાલો બસ જેમ ડાબા હાથમાં એફ બી આઈ આવતું હતું જમણા હાથમાં બી બી આઈ આવશે બરાબર બેનું કમ્પેરિઝન બતાવી દઉં ડાબા હાથમાં અંગૂઠાથી ચાલુ કરવાનું એટલે એફબી અને આય આવે અંગૂઠો પહેલી અને બીજી આંગળી જ્યારે જમણા હાથની અંદર આ રૂઝ વી બી અને આઈ તરીકે

પ્રવાહ કઈ દિશામાં આવશે ને એનો નિયમ આપ્યો માઇકલ ફેરાડે અને જોઈ ગયા કે ભાઈ વિદ્યુત પ્રવાહને પ્રેરિત કરવો છે તો વિદ્યુત પ્રવાહને પ્રેરિત કરવા માટે તમારી પાસે બે કન્ડિશન હોય તમારે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ની ઉત્પન્ન કરવી પડે શું ઉત્પન્ન કરવું પડે વિદ્યુત ચુંબકીય પ્રેરણ હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ની અંદર તો ગુચળાને સ્થિર રાખો ચુંબક ને ફેરવો જો તમે ગૂંચળાને સ્થિર રાખતા હો અને ચુંબકને ગતિ કરાવો ચુંબક ગતિ કરે તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બને

બંને ગતિ કરતા હોય કેવી ગતિ કરે સાપેક્ષ ગતિ એકબીજાની સાપેક્ષ જો ગતિ કરતા હોય તો ક્યારે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન નહીં થાય ત્યારે પ્રેરિત કરવાનું મૂલ્ય કેવું હોય છે ઝીરો અથવા તો ગૂચડું અને ચુંબક બંને બંને જો સ્થિર હોય તો આ કન્ડિશનની અંદર પણ પ્રેરિત પ્રવાહ કેવો મળે ઝીરો જ મળે ક્લિયર છે ચાલ આ બે કન્ડિશનમાં ઝીરો મળે અને આ બે કન્ડિશનમાં પ્રેરિત પ્રવાહ મળે પ્રેરિત પ્રવાહ મળે ચાલ અને બીજી વસ્તુ હવે સિદ્ધાંતની વાત કરીએ તો વિદ્યુત જનરેટર જે છે તમે હવે એને કાર્ય આપશો એને ફેરવવા માટે કાર્ય આપશો ને કાર્ય આપશો ત્યારે તમને અહીંયા ગુચડામાં પ્રેરિત પ્રવાહ મળશે ત્યારે વિદ્યુત ઉર્જા મળશે બરોબર છે તો અહીંયા સિદ્ધાંત શું થાય યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર આ સિદ્ધાંત ઉપર જનરેટર કાર્ય કરે બરોબર આ સિદ્ધાંત ઉપર જનરેટર કાર્ય કરે ક્લિયર થયું ચાલો મેગાલેક્ચર જેવું જ છે ભાઈ આગળ વાત કરીએ ફટાફટ

તો ગૂચડું પણ ફરે છે અને ગૂચડું જ્યારે ચુંબકમાં ગતિ કરે છે એટલે કે આ ગૂચડું જ્યારે ચુંબક ની સાપેક્ષે ગતિ કરે છે ત્યારે ચુંબક સ્થિર છે ત્યારે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે ને પેલો તમારો બલ્બ છે એ ચાલુ થશે બસ આ કોન્સેપ્ટ ઉપર તમારું જનરેટર કાર્ય કરે તો આપણે ચોપડીની અંદર જે ભણીએ છીએ ને આ એ આકૃતિ છે બરોબર છે આની રચના પણ તમને આવડે આકૃતિ જુઓ ને તો રચના પણ આવડે કે ભાઈ બે ચુંબકની વચ્ચેના વિસ્તારમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે એવું લંબ ચોરસ આકારનું ગુચું મૂકેલું છે હવે લંબ ચોરસ નું રીંગ છે મોટરમાં અર્ધ વર્તુળાકાર હતી ને અહિયાં બે વર્તુળાકાર રીંગ છે અને એની સાથે બે બ્રશ સંપર્કમાં રાખેલા છે અને બ્રશ ની વચ્ચે હવે આપણે બેટરી નહીં હવે આપણને વિદ્યુત મળે છે આપવાનું નથી અને વિદ્યુત મળે છે એટલે અહીંયા આપણે છે ક્લિયર થયું તો આ તમારું વિદ્યુત જનરેટર છે તો જનરેટર બે પ્રકારના હોય છે એસી અને ડીસી બરોબર એસી જનરેટર આવું હોય છે સ્ટ્રક્ચર તમને ડીસી નું પણ જોવા મળશે પણ ડિફરન્ટ ક્યાં પડશે ડિફરન્સ પડશે અહીંયા જ્યાં રીંગ છે ને આર વન રિંગ અને આર ટુ રીંગ બરોબર એ વર્તુળા છે અહીંયા ડિફરન્સ આટલો છે કે આર વન અને આર ટુ જે છે ને એ બંને રીંગો વર્તુળાકાર રીંગ છે આ કોઈ સેમ સ્ટ્રક્ચર અહીંયા ડીસી માં આવશે ગુચડું બે ચુંબક બરોબર છે પણ અહીંયા આ જે પી અને ક્યુ આપેલી છે ને એ અર્ધ વર્તુળાકાર રીંગ છે મીટર પરિપથ બરોબર છે અહીંયા જે બ્રશ છે બી વન બી ટુ અહિયાં નામ અલગ આપ્યા છે અહીંયા એક્સ અને વાય નામ આપ્યા તો બંને પાસે બ્રશ હોય બંને પાસે લંબચોરસ ગુચડવું બંને પાસે બે ચુંબક હોય આઈડિયા આવે છે આઈડિયા આવ્યો કે આ બંનેની અંદર શું ડિફરન્સ છે તો ડિફરન્સ અહીંયા બતાવી દીધો છે તો આકૃતિ દોરો તો આ ડિફરન્સ યાદ રાખવાનો છે બરોબર ક્લિયર થયું ચાલો આ નેશ ભાઈ રિવિઝન કહેવાય તમે મેઈન મુદ્દાઓને યાદ રાખો બાકીનું તમને આવડે જ છે એક થિયરી કરો બાકી બધું કોપી પેસ્ટ જ કરવાનું છે ચાલો તો એસી જનરેટરની કાર્ય પદ્ધતિ સમજી લઈએ હવે આપણે રચના તો તમને આવડે જ આકૃતિ પરથી આપણે જેમ મોટરમાં જોઈ ગયા હતા

વિદ્યાર્થી મિત્રો ડરવાનું નથી ભાઈ થિયરીથી ડરવાનું નથી બરોબર છે ચાલો હવે આપણે આગળ વાત કરીએ કાર્ય પદ્ધતિની તો અહીંયા પણ કાર્ય પદ્ધતિ તમને અડધા પરિભ્રમણની આવડે પ્રથમ અર્ધ પરિભ્રમણની પછી બધું જ ઉલટું લખવાનું સેમ ટુ સેમ થિયરી છે બરોબર એટલે રિવિઝનની અંદર તમે વિચાર કરો મારે તમારી કમેન્ટ વાંચવી કે પછી મારે રિવિઝન કરાવવું ભાઈ કોણ વારંવાર કમેન્ટ કરે છે ભાઈ જોવા દો તમે ફરહાનની કમેન્ટ જુઓ એ ક્યારનો કમેન્ટ કરે છે ભાઈ ફરહાન સર મારું એક વાત ઉપર ગઈ મારું એક વાત ઉપર ગઈ હા ભાઈ બોલો તમારી શું વાત ઉપર ગઈ બોલો ફટાફટ ફરહાન અજુમેરી ઓકે રચના થેન્ક યુ તમે દર વખતે કાર્ય પદ્ધતિની અંદર વાત કરીએ કાર્ય કાર્યપદ્ધતિની અંદર વાત કરીએ તો સૌથી પહેલા ફરી એકવાર યાદ રાખવાનું છે કે આ ગુચલા આપણે પહેલો મુદ્દો એવો અહીંયા ધ્યાન માં લેવાનો છે કે ગુચલાને આપણે ફેરવવાનું છે

અને એડી બાજુ ચુંબકીય ક્ષેત્રને ને સમાંતર હોવાથી એનામાં ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર ઝીરો હોય છે અને ઝીરો હોવાથી આ બીસી બાજુ અને એડી બાજુમાં કોઈ વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય મતલબ પ્રેરિત નહીં થાય તો એ બી અને સીડી ની આપણે ચર્ચા કરીએ ચાલો ફટાફટ હું અહીંયા લઈ લઉં છું તો હવે આપણને ખબર છે પ્રથમ અર્ધ પરિભ્રમણ પ્રથમ અર્ધ પરિભ્રમણ આ પ્રથમ અર્ધ પરિભ્રમણમાં શું થાય બરોબર છે ઓકે શું ભાઈ સર મેં એક થિયરી બનાવી તેમાં પ્રકાશના પરાવર્તનમાં આભાસી પ્રતિબિંબનું વાસ્તવિકમાં રૂપાંતર કરવાનું અને મેં તેનો પ્રયોગ કર્યો તે સાચો હતો ઓકે વેરી ગુડ વેરી ગુડ

બરાબર છે નીચે જતુંય છે તો હવે અહીંયા આપણે કયો નિયમ લગાડશું હવે ફ્લેમિંગ નો ડાબા હાથ નો ને જમણા હાથ નો બરાબર ફ્લેમિંગ ના જમણા હાથ નો નિયમ અનુસાર બરોબર એબી એને સીડી ની અંદર પ્રેરિત પ્રવાહની દિશા કઈ મળશે એની ચર્ચા કરીએ ચાલો તો એબી માં કઈ દિશામાં મળશે બરોબર એબી માં કઈ દિશામાં મળશે તો તમે જોઈ શકો એબી જાય છે ઉપર જમણા હાથનો નિયમનો યુઝ કરવાનો છે હું અહીંયા નજીક આવી જાઉં બરોબર થોડું ક્રોસમાં રાખું છું ચાલો એબી જે વાહકની ગતિની દિશા બતાવે ગતિની દિશા કોણ બતાવશે અહીંયા અંગૂઠો તો એબી ઉપર જાય છે ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત પ્રવાહ છે એ આમ જાય છે મતલબ એને અહીંયા રૂલ્સ લાગુ પડો ચુંબકીય ક્ષેત્ર આમ છે એબી આમ બહાર નીકળે છે તો એ થી બી વિદ્યુત પ્રવાહ જાય છે જો તો એબી માં પ્રેરિત પ્રવાહની દિશા કઈ મળશે હવે કઈ મળશે એ થી બી તરફ પ્રેરિત પ્રવાહ જશે તો પછી સેમ સીડી માં પણ શું થાય સીડી સીધી બી તરફ પ્રેરિત પ્રવાહની દિશા મળશે તો પ્રથમ અર્ધ પરિભ્રમણ દરમિયાન પ્રથમ અર્ધ પરિભ્રમણ દરમિયાન આ ગૂંચળામાં તમને પૂછે તો ગૂંચળામાં પ્રેરિત પ્રવાહની દિશા કઈ મળશે તો એ થી બી બી થી સી અને સી થી ડી મળશે અને બાહ્ય પરિપથમાં પૂછે બરોબર છે અને બાહ્ય પરિપથમાં પૂછે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ પૂછે તો બાહ્ય પરિપથ એટલે ડી થી કોણ જોડેલું છે તો આર ટુ રિંગ જોડેલી છે અને આર ટુ સાથે કયું બ્રશ છે

હવે આપણે આગળ બીજું જોઈએ તો હવે બાકીનું અર્ધ પરિભ્રમણ થાય બાકીનું અર્ધ પરિભ્રમણ થાય તો શું કરવું તો હવે જરા અહીંયા ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો તો હવે તમને બીજું અર્ધ પરિભ્રમણ ખબર પડશે અને કેમ આને એસી જનરેટર નામ આપ્યું બરોબર એ પણ તમને ખબર પડશે બરોબર તો સબર કરો રૂકો જરા ચાલો ઓકે તો હું પાણી પી લો ઓકે હવે શું થાય બીજું અર્ધ પરિભ્રમણ થશે અને બીજા અર્ધ પરિભ્રમણમાં શું થાય જોજો અર્ધ પરિભ્રમણ બીજા અર્ધ પરિભ્રમણ ની આપણે ચર્ચા કરીએ તો હવે છે ને એ બી સીડી ના સ્થાને સીડી છે એ બી ના સ્થાને પણ આ જે રીંગ છે એ તો જે તે બ્રશ સાથે જોડેલી રહે છે

પ્રેરિત છો હવે બીજા અડધા તો બાહ્ય પરિપથમાં પણ ઉલટી દિશામાં જાય ને બાહ્ય પરિપથમાં હવે કઈ દિશામાં જશે ઉલટી દિશામાં કારણ કે હવે ડી થી વિદ્યુત પ્રવાહ નીકળો છે ડી થી ત્યારે તમે જોઈ શકો ગેલવે નો મીટરમાં એક વાર બી ટુ થી બી વન જાય અને બીજી બીજા અડધા પરિભ્રમણમાં બી વન થી બી ટુ જાય છે બરોબર તો આ જનરેટર સાલું એવું આપણને મળવું જેના દ્વારા વિદ્યુત પ્રવાહ મળે છે એ પૂર્ણ પરિભ્રમણ દ્વારા દરમિયાન વિદ્યુત પ્રવાહ મળે છે દરમિયાન એક પરિભ્રમણ દરમિયાન કેવો વિદ્યુત પ્રવાહ મળે છે ઉલટ સુલટ વિદ્યુત પ્રવાહ ઉલટ સુલટ પ્રવાહ મળે છે ઉલટ સુલટ શું કામ કીધું કે ભાઈ એક પરિભ્રમણમાં પ્રથમ પરિભ્રમણમાં બી થી બી વન મળે છે અને બીજા પરિભ્રમણમાં માં બી વન થી બી તરફ મળે છે તો ઉલટ સુલટ હોતા એટલે આને નામ આપવામાં આવ્યું અલ્ટરનેટિંગ અલ્ટરનેટિંગ કરંટ આવા વિદ્યુત પ્રવાહ શું કીધું અલ્ટરનેટિંગ કરંટ અને જે જનરેટર દ્વારા આવો ઉત્પન્ન થતો હોય એને એસી જનરેટર કીધું આવો વિદ્યુત પ્રવાહ જે જનરેટર દ્વારા ઉત્પન્ન થતો હોય એ જનરેટરને એસી જનરેટર કીધું બની ગયે એકદમ સિમ્પલ થિયરી રચના આવડે કાર્ય પદ્ધતિ આવડે ખાલી અર્ધ પરિભ્રમણ આવડે પ્રથમ બીજું આવડી ગયું ઓકે ચલો વેરી ગુડ હવે સેમ ટુ સેમ

અને એમાં કોઈ ભૂલ નથી આ આકૃતિની અંદર ભૂલ છે આ સેમ મેં નવમિત લીધેલી છે આમાં શું ભૂલ છે આમાં શું ભૂલ છે તમે જો આ કઈ દિશામાં ગુતળું જાય છે ગુતળું કઈ દિશામાં જાય છે સમ ઘડી દિશામાં જાય છે તો સમ ઘડી દિશામાં જાય તો એ બી ક્યાં જતો હોય ઉપર જતો હોય તો તમે જોઈ શકો એ બી ઉપર જતો હોય ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો વિદ્યુત પ્રવાહ એ થી બી જ આવવો જોઈએ નહીં કે બી થી એ આવવો જોઈએ

આઈડિયાઓ આ રીતે છે ચાલો ઓકે હવે આ હું તમારા ઉપર છોડું છું આ તમને આવડશે સેમ સેમ આપણે જે બે થિયરી ભણ્યા એના જેવી છે રચના આવડે કાર્ય પદ્ધતિમાં શું થશે કે ભાઈ અર્ધ પરિભ્રમણ થાય બરોબર એ બી બાજુ ઉપર સીડી બાજુ નીચે સેમ ટુ સેમ જે તમે અહીંયા વિદ્યુત મોટર સોરી જનરેટર ભણ્યા ને આ સેમ ટુ સેમ જળવાશે અને બીજા અડધા પરિભ્રમણમાં પણ સેમ ટુ સેમ જળવાશે કેમ કારણ કે ત્યાં બાજુઓ તો ફરે છે સાથે અર્ધ વર્તુળાકાર રીંગ હોવાથી રીંગ પણ બદલાઈ જાય છે અહીંયા રીંગ જો કેવી છે અર્ધ વર્તુળાકાર છે અને અંદર કેવી રીંગ આવે અર્ધ વર્તુળાકાર રીંગ અને અર્ધ વર્તુળાકાર હોવાથી જ્યારે પ્રથમ અર્ધ પરિભ્રમણમાં એ બી સીડીના સ્થાને જાય ને સીડી એબી ના સ્થાને જાય એ વખતે બીજી પણ ઘટના બને કે ભાઈ પી બ્રશ છે ને પી રિંગ સોરી પી રિંગ એ હવે વાય બ્રશ સંપર્કમાં આવી જાય પહેલા એક્સ માં હતું અને ક્યુ રિંગ છે એ હવે એક્સ બ્રશ સંપર્કમાં આવશે આ બ્રશ વાળું વિદ્યુત મોટર માં હતું ને ખ્યાલ આવ તો આ બી રીતે જ આવશે જેને ચોટતું હોય એ લોકો પેલા ઉપર જાય હા સો ટકા આપણે નિકુંજ ઘરે બનાવી શકીએ તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ અને મેં આપણે લાઈવ ક્લાસની અંદર વિદ્યુત મોટર બનાવતા શીખવાડ્યું તો બસ વિદ્યુત મોટર થી ડીસી જનરેટર પણ બની જાય તમારે આઈડિયા આવ્યો ચાલો તો આ એક હોમવર્ક ની અંદર આપું છું બરાબર આજનું તમારું હોમવર્ક છે રિવિઝન નું ટ્રાય કરજો અથવા તો ક્યારેક ત્રણ ગુણની અંદર પૂછાય જાય તો સૌથી આપણે એકનું તમને આવડે એટલે એનું ઉલટું તમે આમાં લખી નાખો એટલે ડીસી નું બની જાય જુઓ તો ચાલો એસી પ્રવાહ કોને કહેવાય કે જે ઉલટ સુલટ પ્રવાહ એને એસી કહેવાય બરોબર છે

क्लियर जो, अबे अनियंत्रित चल के बे एक्जेक्टली उलट सुलट प्रवाह को है के तो जे विद्युत प्रवाह न्यू मूल्य समय साथ है, समुदाय तो है, बदलाव तो जत है, समुदाय तो समय साथे है, बदलाव तो जत है, विद्युत प्रवाह प्रवाह न्यू मूल्य समय સાપેક્ષ જે વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય સમય સાથે કેવું જળવાતું હોય અચળ જળવાતું હોય બરોબર જે વિદ્યુત પ્રવાહ પ્રવાહનું મૂલ્ય સમય સાથે અચળ જળવાતું હોય અચળ જળવાતું હોય તો એવા વિદ્યુત પ્રવાહને શું કીધું આપણે આલેખ દ્વારા સમજીએ તો આ આપણો આલેખ છે બરોબર અહીંયા આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે અને અહીંયા આપણે લીધો છે સમય બરોબર સેમ સ્ટ્રક્ચર અહીંયા માટે આપણે આલેખ દોરવા માટે જ લઈએ છીએ અહીંયા લઈએ છીએ સમય અને અહીંયા લઈએ છીએ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બરોબર છે ઉપર અને નીચે આ આપણું સંદર્ભ બિંદુ થઈ ગયું આલેખ જ છે ભાઈ આ બીજું કઈ નથી બરોબર ચાલો હવે આને આની અંદર કેવી રીતે વિદ્યુત પ્રવાહ તો પેલા અડધા પરિભ્રમણમાં ધન રહે બીજા અડધા પરિભ્રમણમાં ઋણ થાય ધન થાય આ રીતના ઉલટો સુલટો મળે ધન ઋણ ધન આગળ ઋણ બરોબર જ્યારે આની અંદર છે ને ફિક્સ વેલ્યુ નો વિદ્યુત પ્રવાહ મળે બરોબર એનું મૂલ્ય બદલાતું નથી એટલે આ એક દિશ પ્રવાહ છે આ ઉલટ સુલટ પ્રવાહ છે દરેક બિંદુ આગળ સમય સાથે બદલાતો જતો પ્રવાસ બરોબર છે સસ્તું છે પ્લસ ઓછી ઉર્જાના વ્યય સાથે એકદમ ઓછી ઉર્જાના વ્યય સાથે તમે દૂર સુધી એસી ને મોકલી શકો ઓછી

મોકલવા ચાલતા સાધનો તો તમામ બેટરી વાળા સાધનો તમામ બરોબર છે જેટલા પણ બેટરી વાળા તમારા સાધનો છે તમારો એમઆઈ નો ફોન આઈ ફોન ગમે આઈ ફોન બેટરી વાળું છે ફોન છે લેપટોપ છે આ બધી વસ્તુમાં ડીસી પ્રવાહ જતો હોય છે જ્યારે એસી પ્રવાહ છે ને આપણા ઘરના તમામ ઉપકરણોમાં બરોબર ઘરેલું વિદ્યુત ઉપકરણ જેટલા પણ વિદ્યુત ઉપકરણ છે એની અંદર દાખલા તરીકે બેટરી વગરના છે એમાં એસી હોય બેટરી વાળામાં ડીસી પ્રવાહ કામ જતો હોય છે આટલું ક્લિયર થયું ચાલો મસ્ત રીતે આપણે જોઈ ગયા હવે આપણે જોવાનું છેલ્લો ટોપિક છે ઘરેલુ વિદ્યુત પરિપથ કે આપણા ઘરની અંદર વિદ્યુતનો પરિપથ આપણા આજે જે ઓલા બાર થાંભલાઓ જો ને આ થાંભલાઓમાંથી વિદ્યુત પ્રવાહ કઈ રીતે આપણા ઘર સુધી પહોંચે છે એની આપણે ચર્ચા કરી જશું ભાઈ બહેનો ચાલો બરોબર છે ઓકે તો હવે આપણે સૌથી પહેલો સવાલ આપણા આપણા ઘરે જે વાયરિંગ જોવા મળે છે ત્રણ પ્રકારના રંગના વાયર હોય છે એમાં એક લાલ રંગનો હોય છે બરોબર છે ચાલો જોવા મળે તો એને ટચ ન કરી લેવો બરોબર કારણ કે આ લાલ રંગને પોઝિટિવ વાયર તરીકે ઓળખવામાં આવે ઇટ્સ પોઝિટિવ જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય વિદ્યુત પ્રવાહ પસાર થતો થતો હોય હોય છે છે બરોબર માટે એને જીવંત તાર પણ કહેવાય જીવંત તાર પણ કહેવાય ઇંગ્લિશમાં બીજું એક નામ પણ છે એને લાઈવ વાયર પણ કહેવાય અને આ લાઈવ વાયરમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોવાથી આ લાલ રંગના તાર નું તમને વિદ્યુત સ્થિતિમાન પૂછે વિદ્યુત સ્થિતિમાન તો એ આવશે તમારું બસો ને વીસ વોલ્ટ ક્લિયર યુ ઓકે હમ કાલે હે તો ક્યાં હું વાદિલ વાલે હે હમ તેરે 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 ચાહને વાલે હે તો કાળા રંગનો જે વાયર છે બરોબર છે બરોબર કાળા રંગનો જે વાયર છે ઓળખશું જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તો એનો ઉપયોગ શું તો એનો ઉપયોગ છે પરિપથને પૂર્ણ કરવા માટે ઉપયોગ થાય પરિપથ પૂર્ણ કરવા માટે એનો ઉપયોગ થાય છે એટલે આને ઉમદા તાર કહેવાય ઉંદા તાર બરોબર અને બીજો એક ઇંગ્લિશ નામ ન્યુટ્રલ થી એને ઓળખવામાં આવે ન્યુટ્રલ વાયર અને કોઈ પૂછે કે ભાઈ આ તારનું વિદ્યુત સ્થિતિમાન શું વિદ્યુત સ્થિતિમાન એમાં તો વિદ્યુત પ્રવાહ પસાર જ નથી થતો તો 0 વોલ્ટ વેરી ગુડ વાહ ભાઈ વાહ તમે ખૂબ સરસ અને હવે એક કઈક આવો તાર જોવા મળશે ગ્રીન કલરનો તાર એકદમ ગ્રીન બરોબર છે તો એ ગ્રીન કલરનો જે તાર છે એને અર્થિંગ તાર કહેવાય બરાબર લીલા રંગનો જે તાર જોવા મળે એને અર્થિંગ તાર કહેવાય અથવા તો એને ગ્રાઉન્ડ તાર પણ કહેવાય અને એનો ઉપયોગ આપણી

આ વિદ્યુત લઈ બરોબર છે ચાલો આગળ વાત કરીએ હવે આપણે વાત કરીએ સરસ મજાની ઇન્ડિયાની તો ઇન્ડિયાના જેટલા પણ ઘરો છે ઇન્ડિયાના જેટલા પણ ઘરો છે બરોબર આ ઇન્ડિયાની અંદર જેટલા પણ ઘરો આવે છે હું ઇન્ડસ્ટ્રીની વાત નથી કરતો ઘરની અંદર આવતો વિદ્યુત પ્રવાહની લાક્ષણિકતા તો તમામ ઘરોની અંદર જે વિદ્યુત પ્રવાહ આવે છે એનું એનું જે જે વિદ્યુત વિદ્યુત સ્થિતિમાન સ્થિતિમાન છે બસો ને વીસ વોલ્ટનું છે અને એમની જે આવૃત્તિ પૂછે આવૃત્તિ બરોબર એ આપણા ભારતની અંદર પચાસ હર્ઝની છે આને શું વચાય હડ વચાય હડસ હમ બોલો તો યુનાઇટેડ સ્ટેટ ઓફ તો એના પણ જેટલા ઘરો છે તો એની અંદર જે વિદ્યુત પ્રવાહ આવે છે એનો જે વિદ્યુત સ્થિતિમાન છે બરોબર વિદ્યુત સ્થિતિમાન નો તફાવત વિદ્યુત સ્થિતિમાન તફાવત આવશે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત આવશે અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન તફાવત આવશે અને એને આપણી કરતા અડધો છે એકસો ને દસ વોલ્ટ છે બરોબર છે એકસો ને દસ વોલ્ટ છે જ્યારે આવૃત્તિ એની જે છે ને આવૃત્તિ જે વિદ્યુત પ્રવાહ આવે છે એની આવૃત્તિ પચાસ અર્જ હોય ને તો એ એક સેકન્ડમાં એક સેકન્ડમાં પચાસ દોલન કરતો હોય પણ એ એક દોલનમાં બે વાર દિશા બદલે તો પચાસ દુને સો સો વાર દિશા બદલતો બદલતો આવે બરોબર આવૃત્તિનો પચાસ ધોલન કરે છે દોલન ની સંખ્યા જ આવૃત્તિ છે પણ એક દોલન દરમિયાન એની દિશા બે વાર બદલાય એક વાર ધન એકવાર ઋણ ઉલટ સુલટમાં તો અહીંયા સો વાર દિશા બદલાય જયારે અહીંયા વાત થાય અમેરિકાની અંદર તો સેકન્ડમાં સેકન્ડમાં દોલન કરતો હોય અને પ્રતિ દોલનમાં એની બે વાર દિશા બદલાતી હોય તો એક સેકન્ડમાં એકસો વીસ વાર એની દિશા બદલાય બદલાયર અમેરિકામાં ઇન્ડિયા કરતા હાફ વોલ્ટેજ એટલા માટે વિદ્યુત પ્રવાસ પ્રયા થઈ જાય આપણે આપવો જ પડે વધારે ડબલ જોઈએ કારણ કે આપણે બીજો કોઈ કામ ધંધો જ નથી અમારે વીસ પચીસ ચાલો હવે ઘણી વાર તમારી સાથે આવા કંઈક ઘટનાઓ બનતી હોય ને આવી ઘટનાઓ ન બને એના માટે સુરક્ષા રાખવી પડે ઘરે કોઈ વસ્તુ ઝટકાઓ લાગતા હોય તો આવા ઝટકાઓથી બચવા માટે તમારી પાસે જબરદસ્ત ઉપાય છે અર્થિંગ અને અર્થિંગ એટલા માટે જ રાખવામાં આવે બરોબર તમારો જે પ્લગ બોર્ડ હોય ને એમાં એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય તો વચ્ચે શું હોય વચ્ચે અર્થિંગ નો તાર હોય બરોબર છે આ કોણ છે કે ભાઈ તમે અ ઘટના શું બનતી હોય જો આખી ઘટના હું તમને સમજાવી દઉં ફટાફટ બસ હવે આપણે થોડુંક એવું જ બાકી છે પછી આ ચેપ્ટર પૂરું થાય છે માનું કે અ કોઈ પણ વિદ્યુત ઉપકરણ છે પેલી વસ્તુ કેટલા મુદ્દાઓ ધ્યાનમાં લેવાનું વિદ્યુત ઉપકરણ જે છે બરોબર એની બોડી શે કેની હોય છે ધાતુનું બોડી ધરાવે ને એટલે આપણે એમ કહેવાય એક મેટાલિક બોડી હોય છે મેટાલિક બોડી એટલે કે કોઈ પણ ઉપકરણની મોટા ભાગની બોડી એની રચના છે નહીં હોય મેટલની હોય ધાતુ નહીં હોય ધાતુ વિદ્યુતના કેવા હોય સુવાહક આગ હોય છે ક્યારેક કરે નારાયણ ને કોઈ ઘટના બને બરોબર કોઈ ઘટના બને આ વિદ્યુત ઉપકરણની અંદર જે સર્કિટ હોય ને એ સર્કિટ ના નું અવાહક આવરણ શું થઈ જાય બરોબર અવાહક આવરણ દૂર થઈ જાય તો કોઈ અચાનક ઘટના દરમિયાન વિદ્યુત સુવાહક તારનું દૂર થાય પણ દૂર કઈ રીતે પીગળીને દૂર થઈ જાય પીગળી જાય છે અને તાર અને એને ટચ કરો હવે ધાતુની બોડીને તમે ટચ કરો તો આપણને શું લાગી શકે બસો વીસ નો ઝટકો લાગી જાય બરોબર હવે આવી કે જેના ઉપર બસો ને વીસ વર્લ્ડ પ્રસ્થાપિત થઈ ગયો છે જેનો બસો વીસ વોટ પ્રસ્થાપિત થઈ ગયો છે ત્રણ ઘટનાઓ બને મતલબ શોર્ટ સર્કિટ થાય ઝટકો લાગે બરોબર શોર્ટ સર્કિટ પ્લસ આપણને મોટો ઝટકો લાગે એનાથી આપણું મૃત્યુ પણ થઈ જાય છે આ જે તાર એને ધાતુની બોડી સાથે જોડેલો હોય અને એ તારને અહીંયા જમીનમાં એક થાંભલો ઉતારેલો હોય જો અહીંયા દેખાય છે આ થાંભલા સાથે એને જોડી દીધો હોય બરોબર એટલે ધાતુની બોડીમાંથી જેટલો પણ વિદ્યુત પ્રવાહ આવે બરોબર એ બધો જ જમીનમાં ઉતારી દે ક્લિયર થાય છે તો આપણી સુરક્ષા માટે છે કે આ બધો જ વિદ્યુત પ્રવાહ આવે ધાતુની બોડીમાંથી ક્યાં વહી જાય જમીનમાં અને જમીન મોટું પેટ ધરાવે છે એમ ન લખાય જમીન મોટું પેટ ધરાવે છે એમ ન લખાય જમીન છે એ ધન વિદ્યુત ભાર નો અકૂટ ભંડાર છે કે જેટલો પણ ઋણ વિદ્યુત ભાર એની અંદર જાય એને પૃથ્વી છે એ તટસ્થ કરી નાખે ખ્યાલ આવે છે એટલે હવે એમાંથી રિટર્ન નહીં આવે પણ એક વાર ગયો એ ખલાસ ખતમ ટાટા બાય બાય પૂરું થઈ જાય એટલે તમને નોર્મલ ઝટકો લાગશે જેનાથી તમારું મૃત્યુ નહીં થાય ક્લિયર થયું ચાલો ઓકે અર્થિંગ ઇઝ ઓવર હવે આપણે વાત કરીએ શોર્ટ સર્કિટ તો જિંદગીમાં તમને આવું ન બને તમારી જિંદગીમાં તમારી આવું બને ને એટલા માટે આ અર્થિંગ લગાડવામાં આવે બરોબર છે અને અર્થિંગ એટલે આ શોર્ટ સર્કિટ એટલે બીજું કઈ નહી જ્યારે પણ ન્યુટ્રલ તાર એટલે કે કાળો તાર અને લાઈવ વાયર એટલે કે લાલ રંગનો તાર ધારો કે બંને એકબીજાના સંપર્કમાં આવી જાય તો એ ઘટનાને કહેવાય શોર્ટ સર્કિટ જ્યારે વાયર અને ન્યુટ્રલ ન્યુટ્રલ વાયર ના અવાહક આવરણ પીગળી જાય છે અવાહક વાયરના ઉપરના એમ લખવું પડે ઉપરના આવરણ પીગળી જાય છે અને એકબીજાના સંપર્કમાં આવે છે અને એકબીજાના સંપર્કમાં આવી જાય સંપર્કમાં આવે ત્યારે તમને જે જોવા મળે એને કહેવાય શોક સર્કિટ એને શું કહેવાય શોક સર્કિટ ચાલો અચાનક કોઈ કુતરાને શોર્ટ સર્કિટ થયું લાગે છે પધારો પધારો ચાલો ફટાફટ આપણે લેક્ચર ને આગળ વધારી બસ થોડુંક એવું છે હવે આવશે ઓવરલોડિંગ ઓવરલોડિંગ કોને કહેવાય ઓવરલોડિંગ બરોબર છે સમજો ઘણી વાર આપણે એક પ્લગ સાથે બહુ બધું કામ લઈ લેતા હોય સમજો શકો આવું તીખારા થઈ જતા ને ફટફટ ફટ ફટાફટાટ આ તીખારા થઈ જતા હોય ક્યારેક ક્યારેક બરોબર છે ભાવે સરસ હતા અને ક્યારેક આવી આગ પણ લાગતી હોય છે બરોબર તમે જોઈ શકો એક પ્લગ સાથે ઘણું બધું જોડી દીધું છે તો ઓવરલોડિંગ થાય છે તો ઓવરલોડિંગમાં પણ સેમ આવું જ હોય છે કે કોઈ એક વિદ્યુત પરિપથ સાથે ઘણા બધા ઉપકરણો જોડી દો બરાબર વિદ્યુત પરિપથ કેટલો હોય એક જ અથવા તો એમ કહી શકાય વિદ્યુત બેટરી સાથે બેટરી કયો કે પછી એને અત્યારે પરિપથ કયો તો આ એક જ એમ આપણે વાત અહીંયા ખાલી એકની જ વાત કરીએ એક સાથે જ બરોબર ઘણા બધા ઘણા બધા વિદ્યુત ઉપકરણો જોડી દો ઉપકરણો શું થાય વધુમાં વધુ પ્રવાહ આ બેટરી છે કે પરિપથમાંથી પસાર થવાનું ચાલુ થાય બરોબર તો પરિપથમાંથી વધુ વિદ્યુત પ્રવાહ પસાર થવાનો શરૂ થાય છે કારણ કે ડિમાન્ડ વધે છે ને આપણે આનું બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું કે બસો વીસ વોલ્ટ નો પ્લગ હોય એની સાથે પેલો પંખો જોડો પચાસ વોલ્ટ નો બીજો જોડો ત્રીજો જોડો ચોથો જોડો ત્યાં સુધી ચાલે પણ જેવો તમે પાંચમો જોડો છો

ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે ઉષ્મા અને ઉષ્મા તમને દેખાય છે હવે તમારું શું કરશે એ ઓકે તો વિદ્યુત ઉપકરણોનું પણ સુરક્ષા કરવા માટે આપણી પાસે એક ટેકનોલોજી છે અને ટેકનોલોજીને આપણે વિદ્યુત ફ્યુઝ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો આ છે વિદ્યુત ફ્યુઝ તમારા ઘરોની અંદર તમે જોતા જશો બરોબર છે ઘર બાર હોય તો જોતા હશો મારી જેમ તમે ક્લાસ ને ક્લાસે પડ્યા રહેતા હશો તો તમને જોવા મળતું હશે નહી ચાલો તો આ પોર્સેલિન ફ્યુઝ છે પોર્સેલિન ફ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો આને પિરામિક ફ્યુઝ પણ કહેવાય બરોબર આ સ્ટ્રક્નું છે એમાં આ જે બે છે ધાતુના ઇલેક્ટ્રોડ અને આ જે તાર દેખાય છે ને તમને અહીંયા આવડો આટલો એને ફ્યુઝ તાર કહેવાય શું કહેવાય ફ્યુઝ તાર અને આ ફ્યુઝ તાર શેમાંથી બનેલો હોય તો એલ્યુમિનિયમ માંથી બનેલો હોય કોપર માંથી બનેલો હોય આયર્ય કે પછી લેડ માંથી ધાતુઓમાંથી ઊંચો અવરોધ ધરાવતો હોય ઊંચો અવરોધ ધરાવતો હોય પણ ગલન બિંદુ કેવું હોય નીચું ગલન બિંદુ હોય ગલન બિંદુ કેવું હોય નીચું હોય બરાબર છે અને આપણા ઘરે જુદા જુદા રેટિંગના જુદા જુદા ફ્યુઝ વપરાય જુદા જુદા રેટિંગના જુદા જુદા ફ્યુઝ વપરાય રેટિંગના ફ્યુઝ વપરાય નો ઉપયોગ થાય જેમ કે એક એમ્પિયર વાળો ફ્યુઝ બે એમ્પિયર વાળો ત્રણ એમ્પિયર વાળો ચાર એમ્પિયર વાળો

ગાંધ પર કાર્ય બરોબર અને બીજી વસ્તુ કે આ ફ્યુઝ ને જે મેઇન સપ્લાય હોય ને મેન સપ્લાય અને આપણું જે ઘર હોય ને એની વચ્ચે ફ્યુઝ ને જોડવામાં આવે પણ કેમાં શ્રેણીમાં જોડવામાં આવે શેમાં જોડવામાં આવે શ્રેણીમાં ક્લિયર થયું ચાલો બધી જ માહિતી આવી ગઈ આ છે ગ્લાસ ટ્યુબ ફ્યુઝ અંદર થી એક તાર છે ને ફ્યુઝ તાર એ સંપર્કમાં હોય ફ્યુઝ તાર સંપર્કમાં હોય ધારો કે આ ફ્યુઝ તાર જે છે વિદ્યાર્થી મિત્રો ભલી જોયું યાર હવે જે ફ્યુઝ તાર છે ને વિદ્યાર્થી મિત્રો ધારો કે આપણે અહીંયા પસંદ કર્યો છે પાંચ એમ્પિયર નો શું કર્યો છે પાંચ એમ્પિયર નો તો જ્યાં સુધી પાંચ એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ થી પસાર થતો હોય છે ને ત્યાં સુધી આ તાર પીગળશે નહીં કારણ કે એની કેપેસિટી પાંચ એમ્પિયર વાળાની છે પણ ધારો કે છ એમ્પિયર વિદ્યુત પ્રવાહ આમાંથી નીકળો તો વધુ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય જો તાપીય નિયમ છે ને તો આઈ સ્કવેર આર ટી મુજબ શું ઉત્પન્ન થશે હીટ

ચાલો આગળ વાત કરીએ ચાલો આ આ બધું દેખાતું અવાજ નથી આવતો બધા છે ને એક્સક્યુઝ કહેવાય અને અત્યારે આપણા માટે છે ને આ સંઘર્ષ કહેવાય એટલો સંઘર્ષ કરશો ને એટલું જ તમને સફળતા મળશે દોસ્ત બરોબર છે ક્યારેય કોઈને તમારા એક્સક્યુઝ ન જણાવવા તમારે એને એમ જ કહેવાય હા ઓકે જ છે ભાઈ ઓકે ડન તો સામે વળન સાલ એમ જ થાય કે આ ગમે એવી પરિસ્થિતિમાં ઓકે જ કરી નાખે છે આપણે એ આપણામાં એ જ એટીટ્યુડ હોવો જોઈએ સામે વળન કે ધારા આ ચેપ્ટર થઈ ગયું થઈ ગયું પછી આવ પછી એવું હવામાં નહીં રહેવાનું તો થઈ ગયું સાહેબે કીધું છે એમ જ કહેવાનું બધાને પછી રિઝલ્ટ આવે તે ખબર પડે ખ્યાલ આવો પણ સામે વાળાને તમારી તૈયારીની ખબર ન હોવી જોઈએ કે આ સાલો તૈયારી કરે છે ક્લિયર થાય છે ચાલો બસ હવે છેલ્લો ટોપિક આવ્યો ઘરેલું વિદ્યુત પરિપથ આપણા ઘરે વિદ્યુત પરિપથ કેવી રીતના હોય છે વિદ્યુત પરિપથ તો તમને ખબર જ છે આપણે દોરાવેલો છે છતાં એકવાર આપણે અહીંયા લઈ લઈએ ચાલો આપણી પાસે ત્રણ પ્રકારના તાર હશે એક છે લાઈવ વાયર બરોબર દોરતા હું થોડાક છે નહીં દેખાડી શકું તો એની જગ્યાએ હું અહીંયા બ્લુ દોરું છું ચાલો તો ઘણીવાર બ્લુ તારે હોય ને ભાઈ અને ઇધર કો મેં લીલા રંગ કા તાર દેખાડતા હું लीला रंग का तार में बाद में देखा देगा अब यहाँ पहलो तो आवश्य दोस्त पहलो आवश्य आपने पास है पायुज तो आवश्य है पायुज ना पायुज नहीं अंदर एक नीचा गलन बिंदु वाला तार हुई ने लाइव वायर इन्हीं साथे जोड़े लोगे ना यहाँ बाजू थी निकल से तुम्हारे को दिख रहे है? અને એ અહીં સિદ્ધોજા છે વિદ્યુત મો મીટર સોરી મારે મોટર બોલાઈ જ આપો આ છે વિદ્યુત મીટર બરાબર જે તમને અહીંયા ડિસ્પ્લે કરશે કે તમે કેટલું પાવર બિલ વાપર્યું છે ચાલો આ વિદ્યુત મીટર છે હવે એમાં આ લાઈવ વાયર અંદર જાય ને આ બાજુ થી બહાર નીકળે પણ જે ન્યુટ્રલ છે ને ન્યુટ્રલ બરોબર એ અંદર જતો નથી એ 82 વાળો છે એ સીધે સીધો પાસ થઈ જાય પણ અહીંયા પણ બહુ સીધો પાસ નહી થાય બરોબર એ મીટર ને તો મળશે આ અહીંયા મીટર ને મળી ગયો હવે અહીંથી પાસ થશે અહીંથી ઓકે અને હવે આપણી ઘરે આવશે સીધું આપણું જે ઇલેક્ટ્રિક બોર્ડ હોય ને હા જો સમજી ગયા તમે આ છે આપણું ઇલેક્ટ્રિક બોર્ડ કે જેમાં મેઇન સ્વિચ હોય ને એક શું હોય મેન સ્વિચ હોય જે ઘણીવાર વાર આપણે મેન સ્વિચનું શું કરતા હોય हम तुम एक कमरे में बंद हो और मैं स्विच उड़ जाए चलो ना आवे भूत हा 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 मै तेरे को खा जाओग चलो तुम ये भूत ने क्यों मुझे छोड़ दो भगवान के लिए छोड़ दो

કદા ત્રાસું બાંગું હોય તો સમજી લેજો કે સીધું છે હોઈ ચાલો આ બની ગયો આપણો ઘરેલું વિદ્યુત પરિપથ બરોબર છેમાં આપણે નામકરણ આપી દીધું કે આ છે વિદ્યુત ફ્યુઝ આ છે વિદ્યુત મીટર આ છે આપણો ઇલેક્ટ્રિક

લાયુ વાયર અને આ છે આપણો ન્યુટ્રલ વિદ્યુત પ્રવાહ કઈ રીતે જતો હોય તો તમને ખબર હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે લાઈવ વિદ્યુત પ્રવાહ જાય ફ્યુઝ ને મળે ઓકે માનો કે બસો વીસ વોલ્ટ વાળો અને પંદર એમપીયર વિદ્યુત પ્રવાહ છે તો પંદર એમપીયર આમાંથી પસાર થઈ જશે અને હવે જે વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થયો તો વિદ્યુત મીટર ને મળશે

મીટર જ જાય તો તમે કેટલો લીધો તો બીજું વિદ્યાર્થી મિત્રો અને અર્થિંગ વાળું તમને ખબર છે માનો કે હવે આપણું જે ઉપકરણ જોડેલું છે એમાં કોઈ તાર પીગળી ગયો છે ને એ ઉપકરણ સાથે જોડાઈ ગયો છે તો હવે ઇલેક્ટ્રિસિટી વધારાની ઇલેક્ટ્રિસિટી જે હું અહીંયા બતાવી દઉં છું આ તાર દ્વારા શોષણ પામશે બરોબર આગળ વધશે અને ધીરે 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 ક્યાં વહી જાય જમીનમાં જમીનમાં શું થઈ જાય પ્લસ તો હોય કે બધા માઇનસ આવીને શું થઈ જાય તટસ્થ બની જાય શું થઈ જાય તટસ્થ બરોબર અને બીજી વસ્તુ તમને જણાવી દો કે આપણા ઘરે જે પ્લગ હોય ને દોસ્ત પ્લગ બરોબર એમાં મોટું વચ્ચે એક હોલ હોય ને પ્લગની અંદર પછી તમે જોયા છે નાના નાના બીજા બે અહીંયા હોય અને બીજા એવા થોડાક દૂર હોય તો આનો મિનિંગ સમજજો આવું પ્લગ હોય ને તો તમને એમ કહે આ નાની પિન માટે છે ને આ મોટી પિન માટે છે એવું નથી નાની પિન ને મોટી પિન કોના કોના માટે હોય તમે જુઓ તો આ જે બે છે ને આ બરોબર છે એમાંથી એક લાઇવ હશે એક ન્યુટ્રલ હશે બરોબર પણ આ છે ને આ બંનેમાંથી પાંચ એમપીએરનો વિદ્યુત પ્રવાહ પસાર થતો જ્યારે આપણે આની વાત કરીએ ને આમ થોડીક દૂર પિન છે તો એમાંથી પંદર એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને આ આપણો કોણ છે અર્થિંગ તો તમે જોજો પંખો છે ટ્યુબલાઇટ છે એની પિન નાની હોય કે જે પાંચ એમ્પિયર ઉપર ચાલતી હોય એમાં અર્થિંગની જરૂર ન હોય ક્યારે તમે જોઈએ નાની પિન થ્રી પિન વાળી હોય નહીં મોટી પિન હોય ને એ થ્રી પિન વાળી હોય મોટી પિન થ્રી પિન વાળી કે જેને પંદર એમ્પિયર જોતો હોય એનો એક ખૂટો પણ અર્થિંગ વાળો હોય ઇસ્ત્રીની અંદર ગ્રાઇન્ડરની અંદર જોવા મળે કોમ્પ્યુટરમાં જોવા મળે તો આ થઈ ગયું ઘરેલું વિદ્યુત પરિપથ તો વિદ્યાર્થી મિત્રો મજા આવી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અહીંયા આપણે સંપૂર્ણપણે આ ને પૂરું કરીએ છીએ મહેનત કરજો અને તમારા માટે ફરી એકવાર ડરતા નહીં બરોબર ક્યારેય ડરવાનું નથી મહેનત કરતા રહ્યો સફળતા મળતી જ રહેશે બરોબર है भाई माटी का दिया पूरी रात जलता है माटी का दिया पूरी रात जलता है तू तो भगवान का दिया है तू किस बात से डरता है तो जय हिंद जय भारत वंदे मातरम चलो